હેલો વિદ્યાર્થી મિત્રો, હું જય ગીયા આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ ફિઝિક્સ વિથ જય ગીયામાં. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે જે ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ટોપિક આપણે જે લાસ્ટ ટાઈમ કરાયા હતા એથી થોડા આગળ વધશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની શરૂઆત કરી આપણે પ્રથમ પ્રશ્નથી. પ્રથમ પ્રશ્ન આપણને કંઈક આ રીતે આપેલો છે. એક એન્જિન દસ રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપ સાથે ભ્રમણ કરે છે, 60 પાઈ સેકન્ડમાં આ એન્જિન કેટલા ભ્રમણ કરશે? તો વિદ્યાર્થી મિત્રો, આપેલ પ્રશ્નમાં અહીં આગળ કોણીય ઝડપ ઓમેગા આપેલી છે, 10 રેડિયન પ્રતિ સેકન્ડ. ત્યાર પછી સમય ટી આપેલો છે 60 પાઈ સેકન્ડ. આપણને ભ્રમણની સંખ્યા પૂછી એટલે થીટા પૂછેલું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ અચળ કોણીય ઝડપ હોવાથી આપણી પાસે જે સૂત્ર થશે, થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ ટી. મુજબ ઓમેગાની કિંમત 10, ટીની કિંમત 60 પાઈ, એટલે કે 600 પાઈ રેડિયન. અચ્છા, હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ ભ્રમણની સંખ્યા પૂછી છે. તો ભ્રમણની સંખ્યા જ્યારે આપણે લાવી હોય તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કશું જ કરવાની જરૂર નથી. આપણે ફક્ત ને ફક્ત જે આપણો જવાબ છે 600 પાઈ, એને 2 પાઈ વડે ભાગવાના. કેમ કે જ્યારે આપણે પરિભ્રમણમાંથી રેડિયનમાં જવું હોય તો જવાબને 2 પાઈ વડે ગુણીએ છીએ, એ જ રીતે રેડિયનમાંથી પરિભ્રમણમાં જવું હોય તો જવાબને 2 પાઈ વડે ભાગવાના. ચલો, પાઈ પાઈ ગયા તો 600 ભાગ્યા 2, એટલે થીટા બરાબર 300 પરિભ્રમણ. એટલે આપણે આ પરિભ્રમણની વિદ્યાર્થી મિત્રો સંખ્યા આવી ગઈ થીટા બરાબર 300. તો આ રીતે આપણે જવાબ શોધી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે જોઈ લઈએ. અહીં આગળ એટલે આપણો જે ઓપ્શન નંબર બી છે, આપણો જે ઓપ્શન નંબર બી છે એ વિદ્યાર્થી મિત્રો અહીં આગળ સાચો ઠરે છે. બરાબર, જે આપણો ઓપ્શન નંબર બી છે એ સાચો ઠરશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સમજી શકીએ ફરી એકવાર. ચલો જો, આપેલ પ્રશ્નમાં આપણને શું કીધું હતું? તો કે ઓમેગા આપ્યા હતા 10 રેડિયન પ્રતિ સેકન્ડ, ટી આપ્યા હતા 60 પાઈ સેકન્ડ, થીટા શોધવાના હતા. તો અચળ કોણીય ઝડપ હોવાથી થીટા બરાબર ઓમેગા ક્રોસ ટી, ઓમેગા 10, ટી 60 પાઈ, એટલે જવાબ 600 પાઈ રેડિયન. ઓકે, નાવ હવે જવાબને રેડિયનમાંથી જ્યારે પરિભ્રમણમાં લઈ જવા હોય તો 2 પાઈ વડે ભાગવાના. પાઈ પાઈ કેન્સલ, 600 ભાગ્યા 2 એટલે 300 પરિભ્રમણ, એ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે. ચલો, ત્યાર પછી આપણે પ્રશ્ન જોઈએ. તો ત્યાર પછીનો જે પ્રશ્ન છે આપણને કંઈક આ રીતે આપેલો છે. 2i+j મીટર સ્થાન સદિશ ધરાવતા એક કણ પર, સ્થાન સદિશ આપેલો છે આપણને અને જે બળ લાગે છે એ પણ આપેલું છે, તો તેના પર લાગતું ટોર્ક શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણને ટોર્ક શોધવાનું કીધું હોય તો ટોર્ક શોધવા માટે આપણે જે સૂત્રનો ઉપયોગ કરશું એ કંઈક આ રીતે લખી શકાય. પહેલાં તો સ્થાન સદિશ r આપેલા છે આપણને, 2i કેપ + j કેપ. ત્યાર પછી બળ F
इज इक्वल टू एफ इंटू के कैप आपेलू है। तो टॉर्क शोधवानो विद्यार्थी मित्रों सूत्र टाउ इज इक्वल टू आर क्रॉस एफ थे। चलो आर माटे आपणे एना टू आई कैप क्रॉस सॉरी प्लस जे के क्रॉस एफ के कैप आवु आपेलू छे। तो विद्यार्थी मित्रों जो सदिश नो हमेशा गुणाकार थाय ए आप सौ जाणो छो, एटले टू आई नो सौथी पहेला गुणाकार थशे एफ के साथे। तो टू आई क्रॉस एफ के वत्ता जे क्रॉस एफ के। तो विद्यार्थी मित्रों अहीं आगळ टू एफ अचळ छे एटले बार आई क्रॉस के प्लस एफ जे क्रॉस के। ओके तो जो विद्यार्थी मित्रों અહીંયા આગળ આપણે ટુ એફ આઈ ક્રોસ કે એટલે કે માઇનસ જે પ્લસ એફ જે ક્રોસ કે એટલે કે આઈ। તો જો બંનેમાંથી આપણે એફ કોમન કાઢીએ તો માઇનસ ટુ જે પ્લસ આઈ એફ કોમન, આવો જવાબ આવે અને આવો એક જ ઓપ્શન છે ઓપ્શન નંબર એ। તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે જવાબ આવશે એ છે માઇનસ ટુ આઈ માઇનસ ટુ જે પ્લસ આઈ કેપ ઇન્ટુ એફ। ફરી એકવાર જો આપેલ પ્રશ્નમાં આપણને સ્થાન સદિશ આર નું મૂલ્ય આપ્યું હતું ટુ આઈ પ્લસ જેની મદદથી। અચ્છા સદિશ એફ બરાબર એફ ઇન્ટુ કે કેપ આપ્યા હતા। તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે ટોર્ક શોધવાનું સૂત્ર છે ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ। અચ્છા હવે સ્થાન સદિશ આર મૂક્યા મેં ટુ આઈ પ્લસ જે ક્રોસ એફ કે કેપ। અચ્છા હવે તમને વિદ્યાર્થી મિત્રો સદિશ ગુણાકારનો નિયમ ખબર હશે, સદિશ ગુણાકાર માટે એ ક્રોસ બી પ્લસ સી હોય તો એનો મતલબ એનો ગુણાકાર બી સાથે થશે વત્તા એનો ગુણાકાર સી સાથે થશે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ વચ્ચે નિશાની હતી પ્લસની, એટલે આપણે આને એ પ્લસ બી ક્રોસ સીની જેમ લઈએ તો એ ક્રોસ સી પહેલાં વત્તા બી ક્રોસ સી થશે। અચ્છા ટુ અને એફ અચળ હોવાથી બહાર આઈ ક્રોસ કે એટલે કે માઇનસ જે અને એફ અચળ હોવાથી બહાર જે ક્રોસ કે એટલે કે આઈ। અચ્છા એફ બંનેમાંથી કોમન કાઢીએ તો માઇનસ ટુ જે પ્લસ આઈ, એટલે આપણો ઓપ્શન નંબર એ સાચો પડે। ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે, તો ત્યાર પછીનો પ્રશ્ન આપણને કંઈક આ રીતે આપેલો છે બે મીટર પ્રતિ સેકન્ડની રેખીય ઝડપ વેગ આપેલો છે બે મીટર પ્રતિ સેકન્ડ અને બે કિલોગ્રામનો નક્કર ગોળો ટેબલ પર ગબડે છે તેની કુલ ગતિ ઉર્જા ઈ ટોટલ અથવા તો કે ટોટલ। ગતિ ઉર્જાને જો આપણે કે વડે દર્શાવીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણને કે ટોટલ પૂછેલું છે, કે ટોટલ બરાબર કેટલા। અચ્છા તો જો અહીં આગળ ચાક ગતિ થતી હોવાથી કે લિનિયર એટલે કે અને કે રોટેશનલ એટલે કે ચાક ગતિ ઉર્જા અને રેખીય ગતિ ઉર્જા બંનેનો સરવાળો થાય। અચ્છા ચાક ગતિ ઉર્જા અને રેખીય ગતિ ઉર્જામાં રેખીય ગતિ ઉર્જા વન બાય ટુ એમ વી સ્ક્વેરની મદદથી અને ચાક ગતિ ઉર્જા વન બાય ટુ આઈ ઓમેગા સ્ક્વેરની મદદથી આપી શકાય। ઓકે અહીં આગળ નક્કર ગોળો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તો નક્કર ગોળા માટે જડત્વની ચાક માત્રા આઈ બરાબર 2 બાય 5 એમ આર સ્ક્વેર થશે।
અને ઓમેગા બરાબર આપણી પાસે સૂત્ર વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા હોય તો ઓમેગા બરાબર વી છેદમાં આર થશે, માટે આ જે આઈ છે અને આ જે ઓમેગા છે એ બંનેની કિંમત હું આ પદમાં મૂકી દઉં તો કે ટોટલ બરાબર 1/2 mv² પ્લસ 1/2 આઈની જગ્યાએ થઈ જશે વિદ્યાર્થી મિત્રો 2/5 mr² પ્લસ વી ઓમેગાની જગ્યાએ થઈ જશે v² / r² ચલો જો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ 1/2 mv² એઝ ઇટ ઇઝ પ્લસ આ બે ઉડી ગયા તો આપણી પાસે અને આર સ્ક્વેર ઉડી ગયા તો આપણી પાસે 1/5 mr² mv² વધશે. ચલો mv² ને આપણે કરતા બનાવીએ તો 1/2 પ્લસ 1/5 ચલો ઓકે તો લસાઅ લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે તો આને કહેવાય 7/10 mv² ચલો કિંમત મૂકી દઈએ 7/10 દળ એમ આપેલું છે 2 અને વી એટલે 2 નો વર્ગ તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણી પાસે થશે 7/10 × 2 × 2 નો વર્ગ 4 બરાબર છે. તો જુઓ 7 × 8/10 8 × 7 = 56/10 એટલે 5.6 જૂલ. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ અહીંયા આગળ આવશે 5.6 જૂલ. ફરી એકવાર સમજી લઈએ જો આપેલ પ્રશ્નમાં આપણને શું કીધું હતું વિદ્યાર્થી મિત્રો તો કે 2 મીટર પ્રતિ સેકન્ડની રેખીય ઝડપ સાથે 1 2 કિલોગ્રામનો નક્કર ગોળો ટેબલ પર ગબડે છે તેની કુલ ગતિ ઉર્જા આપણે શોધવાની હતી. અચ્છા તો જવાબ આપણો ઓપ્શન એ 5.6 જૂલ આવશે. ચલો કઈ રીતે આપણે જવાબ શોધ્યો એ સમજી લઈએ તો જો આપેલ પ્રશ્નમાં વેગ આપ્યો હતો દળ આપ્યું હતું તો કે ટોટલ અહીં લખ્યું હતું નક્કર ગોળો ટેબલ પર ગબડે છે એટલે જો આ ગોળો હોય ધારો કે આપણો વિદ્યાર્થી મિત્રો અને આ આપણું ટેબલ હોય તો ગોળો જે છે આ રીતે નીચે ગબડવાનો એટલે એની ચાક ગતિ થવાની અને આ રીતે આગળ વધવાનું એટલે એની રેખીય ગતિ પણ થવાની. આમ અહીંયા આગળ જે કુલ ગતિ ઉર્જા છે એ ચાક ગતિ ઉર્જા અને રેખીય ગતિ ઉર્જાના સરવાળાથી મળશે, માટે રેખીય ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv² અને ચાક ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 iω² અચ્છા અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણને નક્કર ગોળો આપેલો હોવાથી નક્કર ગોળાની જડત્વની ચાક માત્રા 2/5 mr² અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v/r નો ઉપયોગ આપણે આ પદમાં કરીએ તો કે ટોટલ બરાબર 1/2 mv² પ્લસ 1/2 2/5 mr² ઇન્ટુ v² / r² ઉડી ગયા તો 1/2 mv² પ્લસ 1/5 mv² mv² કોમન કાઢ્યા તો 1/2 પ્લસ 1/5 એટલે કે 7/10 mv² 7/10 એઝ ઇટ ઇઝ એમની જગ્યાએ 2 વીની જગ્યાએ 2 નો વર્ગ જે આપણને આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે જવાબ લાવીએ તો એ થઈ જાય 5.6 જૂલ. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો તો ત્યાર પછીનો પ્રશ્ન આપણને કંઈક આ રીતે આપેલો છે. એક નક્કર નળાકાર 1.2 મીટર ઊંચાઈના ઢાળ પરથી સ્થિર સ્થિતિમાંથી ગબડે છે, ઢાળના તળિયે તેનો રેખીય વેગ કેટલો થાય એ આપણે વિદ્યાર્થી મિત્રો શોધવાનું છે. ચલો તો ત્યાર પછી જે આપણને આપેલું છે એ આપણે શોધી કાઢીએ. ઓકે તો નળાકાર માટે જ્યારે ઢાળના તળિયે આવે વિદ્યાર્થી મિત્રો તો ઢાળના તળિયે અચ્છા એના માટે સ્થિતિ ઉર્જા બરાબર
चाक गति ऊर्जा, के लीनियर प्लस के रोटेशनल। ओके, स्थिति ऊर्जानु सूत्र विद्यार्थी मित्रों एम जी एच इज इक्वल टू रेखीय गति ऊर्जा 1/2 एम वी स्क्वेर अने चाक गति ऊर्जा 1/2 आई ओमेगा स्क्वेर। हवे विद्यार्थी मित्रों आपने अँ जे पदार्थ आप्यो छे ए नक्कर नळाकार छे, तो नक्कर नळाकार माटे જડત્વની ચાક માત્રા આઈ બરાબર 1/2 એમ આર સ્ક્વેર અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી બાય આરનો જો આપણે ઉપયોગ કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણી પાસે એમ જી એચ બરાબર 1/2 એમ વી સ્ક્વેર પ્લસ 1/2 આઈની જગ્યાએ 1/2 એમ આર સ્ક્વેર ગુણ્યા વી સ્ક્વેર બાય આર સ્ક્વેર। ચલો આર સ્ક્વેર ગયા તો આપણી પાસે આ થઈ ગયા 1/2 એમ વી સ્ક્વેર પ્લસ 1/4 એમ વી સ્ક્વેર। એમ વી સ્ક્વેર કોમન કાઢો, 1/2 પ્લસ 1/4 એમ જી એચ, ચલો એમ એમ કેન્સલ થઈ ગયા તો આપણી પાસે જી એચ બરાબર વી સ્ક્વેર। અચ્છા લસા લઈએ તો 4 લે ઉપર થઈ જાય 6, નીચે થઈ જાય 8, તો જીએચ બરાબર વી સ્ક્વેર આને કહેવાય 3/4। ચલો હવે હું વી સ્ક્વેરના સૂત્રનો કરતા બનાવું તો વી સ્ક્વેર બરાબર 4/3 જી એચ। અચ્છા ચલો જો 4/3 જીની જગ્યાએ આપણે 9.8 લઈએ અને એચની જગ્યાએ આપણે 1.2 છે એટલે એને 12/10 લઈએ। તો વિદ્યાર્થી આ રીતે આપણે જ્યારે કિંમતો મૂકીએ તો આપણી પાસે જો 4/3 × 9.8, 4/3 એટલે 1.33 ગુણ્યા 9.8 ગુણ્યા 1.2 નો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વી સ્ક્વેર બરાબર 15.68। અચ્છા ચલો જે જવાબ આવ્યું એનું આપણે વર્ગમૂળ લઈએ, તો જવાબ છે જે એનું વર્ગમૂળ લઈએ તો એ આપણને 3.95 માટે વી બરાબર 95/97 એટલે એને 3.96 મીટર પ્રતિ સેકન્ડ જે આપણો ઓપ્શન નંબર એ છે લઈ શકાય। ચલો ફરી એકવાર આખો પ્રશ્ન સમજાવી દઉં તમને બધાને બરાબર। હવે જો ફિગર ડ્રો કરીને સમજાવું છું, દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે બરાબર। આ રીતે મારી પાસે એક ઢાળ છે, અચ્છા એના ઉપર એક નક્કર નળાકાર બરાબર, આ રીતે એક નળાકાર છે એ નીચે તરફ ગબડી રહ્યો છે, તો જ્યારે નળાકાર ઢાળના તળિયે પહોંચે ત્યારે તેનો રેખીય વેગ કેટલો હશે આપણે શોધવાનો હતો। જો તો ઢાળના તળિયે જ્યારે નળાકાર પહોંચે તો એની પાસે સ્થિતિ ઉર્જા પણ હશે, એની પાસે ગતિ ઉર્જા પણ હશે। તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર એમ જી એચ, ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 એમ વી સ્ક્વેર પ્લસ 1/2 આઈ ઓમેગા સ્ક્વેર, કેમ કે અહીંયા આગળ બે પ્રકારની ગતિ થઈ છે, એક ચાક ગતિ અને એક રેખીય ગતિ। અચ્છા નક્કર નળાકાર માટે જો આપણે વાત કરીએ તો આઈ બરાબર 1/2 એમ આર સ્ક્વેર થઈ જાય જડત્વની ચાક માત્રા અને ઓમેગા બરાબર વી બાય આર, કિંમતો મૂકી દઈએ તો આપણી પાસે જી એચ બરાબર વી સ્ક્વેર 6/8 એટલે કે 3/4। ચલો વી સ્ક્વેરને કરતાં બનાવો તો 4/3 જી એચ, કિંમતો મૂકું તો વી બરાબર આપણને અંતિમ જવાબ 3.96 મીટર પ્રતિ
સેકન્ડ કંઈક આવો વિદ્યાર્થી મિત્રો મળે. ચલો ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 5 શું કહે છે આપણને? તો કે 0.5 મીટર ત્રિજ્યા અને 20 કેજી દળની એક રિંગ તેના વ્યાસને અનુલક્ષીને 20 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે, તેની ગતિ ઉર્જા. અચ્છા, તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો ચાક ગતિ ઉર્જા શોધવાનું જે સૂત્ર છે કે રોટેશનલ ઇઝ ઇક્વલ ટુ 1/2 આઈ ઓમેગા સ્ક્વેર. અચ્છા, પણ અહીં આગળ આપણને રિંગ આપેલી છે, તો રિંગ માટે જે આઈ છે એનું મૂલ્ય 1/2 એમઆર સ્ક્વેર થશે. ઓકે, ચલો હવે આપણે આનો ઉપયોગ કરીએ વિદ્યાર્થી મિત્રો. ઓમેગા આપણને આપેલા છે, બરોબર છે? તો કે રોટેશનલ ઇઝ ઇક્વલ ટુ 1/2 આઈની જગ્યાએ 1/2, દળ એમ આપેલું છે આપણને 20 કેજી, તો લખો 20. ત્રિજ્યા આર આપણને આપેલી છે 0.5, એટલે કે 1/2 નો સ્ક્વેર, અને પછી ઉમેગા આપેલા છે 20 નો સ્ક્વેર. ચલો દરેકની કિંમત મૂકીએ તો આને કહેવાય 1/4 20, આને બી કહેવાય 1/4 20 ગુણ્યા 20. ચલો અહીં આગળ ભાગ ચાલે તો 5, અહીં આગળ પણ ભાગ ચાલે તો 5, પાયો પાયો 25 ગુણ્યા 2, 50 ગુણ્યા 2, તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 500 જૂલ. આપણો ઓપ્શન નંબર જે ડી છે એ સાચો પડી રહ્યો છે. અહીંયા આગળ ફરી એકવાર સમજી લઈએ, તો જો આપેલ પ્રશ્નમાં ચાક ગતિ ઉર્જા શોધવાની હતી, તો કે રોટેશનલ બરાબર સૂત્ર થઈ જાય 1/2 આઈ ઓમેગા સ્ક્વેર, રિંગ માટે જો વાત કરીએ તો આઈ બરાબર 1/2 એમ આર સ્ક્વેર, તો કે રોટેશનલ બરાબર 1/2 ગુણ્યા આઈનું 1/2 એમની જગ્યાએ 20, આરની જગ્યાએ 0.5, એટલે 1/2 નો સ્ક્વેર ગુણ્યા 20 નો વર્ગ. કિંમતો મૂકી તો જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો 500 જૂલ. ચલો ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ. ત્યાર પછીનો જે પ્રશ્ન છે કંઈક આપણને આ રીતે પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો. દ્રઢ પદાર્થ માટે ચાક ગતિ ઉર્જા અને તેનો કોણીય વેગ અનુક્રમે ઈ અને ઉમેગા છે. હવે પદાર્થનો કોણીય વેગ 2% વધે છે, તો તેની ગતિ ઉર્જામાં થતો વધારો ટકાવારીમાં શોધો. ઓકે, ચલો જો વિદ્યાર્થી મિત્રો, તો આપેલ જે પ્રશ્ન છે એના આપણે જવાબની ચર્ચા કરીએ. તો દ્રઢ પદાર્થ માટે ચાક ગતિ ઉર્જા કે રોટેશનલ ઈ વડે આપેલો છે અને તેનો કોણીય વેગ ઓમેગા વડે આપેલ છે. પદાર્થનો કોણીય વેગ 2% વધે એટલે ઓમેગા ડેશ કુલ મૂલ્યના 2% એટલે કે 1.02, બરાબર છે? 2% વધારો કીધો એટલે 100માં 2 વધે એટલે 102 ભાગ્યા 100 એટલે 1.02 કહેવાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હવે આપણે તેની ગતિ ઉર્જામાં થતો વધારો ટકાવારીમાં શોધવાનો છે. ડેલ્ટા કે બાય કે ઇઝ ઇક્વલ ટુ કેટલા? ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણી પાસે સૂત્ર કે બરાબર 1/2 આઈ ઓમેગા સ્ક્વેર થાય, એનો મતલબ કે ચલે છે ઓમેગા સ્ક્વેર થાય, તો ડેલ્ટા કે બાય કે ઇઝ ઇક્વલ ટુ કે ડેશ માઇનસ કે છેદમાં કે. કે ડેશ એટલે ઓમેગા ડેશનો સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર છેદમાં ઓમેગા સ્ક્વેર. ચલો કિંમત મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો, તો આને કહેવાય 1.02નો વર્ગ માઇનસ 1નો વર્ગ છેદમાં 1નો વર્ગ. અચ્છા, 1.02 એટલે 1.04 માઇનસ 1 એટલે કે 0.04. અચ્છા, ટકાવારીમાં જવાબને લાવવો હોય તો ગુણ્યા 100 કરવાના, એટલે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થાય 4%. તો આપણો ઓપ્શન નંબર એ જે છે 4% એ સાચો હોય ફરી એકવાર, બરોબર છે?
જો કે રોટેશનલ એટલે કે ઈ ઓમેગા આપણને કોણીય વેગ આપેલો છે, તો ઓમેગા ડેશ એટલે કે નવો વેગ 2% વધારો એટલે કે 1.02 થાય, તો ડેલ્ટા કે બાય કે કેટલા? અચ્છા તો કે બરાબર 1/2 આઈ ઓમેગા સ્ક્વેર મુજબ આપણે જઈએ તો કે ચાલે છે ઓમેગા સ્ક્વેર થાય, માટે ડેલ્ટા કે બાય કે બરાબર કે ડેશ માઇનસ કે બાય કે એટલે કે ઓમેગા ડેશ સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર બાય ઓમેગા સ્ક્વેર, તો જવાબ આવી ગયો 4%. અથવા જે મિત્રો ખૂબ જ હોશિયાર હોય એ બધાને ખબર પડી ગઈ હશે, ધોર આપણા ચેપ્ટર નંબર 2 મુજબ આપણે આગળ વધીએ તો જો અહીં કે ચાલે છે ઓમેગા સ્ક્વેર છે, એનો મતલબ ડેલ્ટા કે બાય કે ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા, 2 ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા એટલે 2%, તો એનો મતલબ જવાબ આવ્યો 4%. આ સૌથી શોર્ટ મેથડ બરાબર ચેપ્ટર નંબર 2 મુજબ. કે ચાલે છે ઓમેગા સ્ક્વેર હોવાથી તમને ખબર છે ઘાત નીચે આવી જાય, તો ડેલ્ટા કે બાય કે બરાબર 2 ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા. અચ્છા વેગમાં થતો વધારો 2% કીધા, તો 2 × 2 એટલે 4%, એટલે આપણો જવાબ બંને મેથડથી સાચો જ આવે છે. ચલો હવે ત્યાર પછી આપણે વાત કરીએ પ્રશ્ન ક્રમાંક 8 ઉપર, બરાબર છે? તો પ્રશ્ન ક્રમાંક 8 આપણને કંઈક આ રીતે આપેલો છે. દ્રઢ પદાર્થ માટે ચાક ગતિ ઉર્જા અને તેનો કોણીય વેગ અનુક્રમે ઈ અને ઓમેગા છે. હવે પદાર્થનો કોણીય વેગ 2% વધારવામાં આવે છે, તો તેની ગતિ ઉર્જા શોધો. અચ્છા હવે અહીંયા આગળ એની ગતિ ઉર્જા કેટલી છે એ આપણે શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ પદાર્થનો જૂનો કોણીય વેગ ઓમેગા, પદાર્થનો નવો કોણીય વેગ 1.02 ઓમેગા, કેમ કે તમને 2% વધાર કીધો છે એટલે 1.02 થઈ જાય. નવી ગતિ ઉર્જા અથવા તો ચાક ગતિ ઉર્જા, ચલો નવી ચાક ગતિ ઉર્જા 1/2 આઈ ઓમેગા ડેશ સ્ક્વેર, 1/2 આઈ 1.02 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, યાને કે 1.04 1/2 આઈ ઓમેગા સ્ક્વેર. અચ્છા જૂની ચાક ગતિ ઉર્જા ઈ બરાબર 1/2 આઈ ઓમેગા સ્ક્વેર. તો જો આ જે 1/2 આઈ ઓમેગા સ્ક્વેર છે એ મૂકી દઈએ તો જે નવી ચાક ગતિ ઉર્જા છે એનું મૂલ્ય થઈ જાય 1.04 ઈ, એટલે આપણો જે ઓપ્શન નંબર ડી છે એ સાચો પડે. ફરી એકવાર જો આપેલ પ્રશ્નમાં પદાર્થનો જૂનો કોણીય વેગ ઓમેગા, નવો કોણીય વેગ 2% વધારા સાથે 1.02 ઓમેગા, અચ્છા જૂની ચાક ગતિ ઉર્જા ઈ બરાબર 1/2 આઈ ઓમેગા સ્ક્વેર, નવી ચાક ગતિ ઉર્જા 1/2 આઈ ઓમેગા ડેશ સ્ક્વેર એટલે 1/2 આઈ ઓમેગાની જગ્યાએ 1.02 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, એટલે આને કહેવાય 1.02 સ્ક્વેર એટલે 1.04, આ 1/2 અંદર આઈ અંદર ઓમેગા સ્ક્વેર એટલે કે 1.04 ઈ, ઓપ્શન ડી આપણો સાચો પડે. ચલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. તો ત્યાર પછીનો પ્રશ્ન આપણને કઈક આ રીતે પૂછાયેલો છે. એક વર્તુળાકાર તકતી ને તેના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આઈ છે, તો આ વ્યાસને સમાંતર અને તકતીને સ્પર્શતી હોય તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે જો વાત કરીએ તો સમાંતર અક્ષ પ્રમેયનો ઉપયોગ કરવો પડશે. ઓકે પહેલાં તો
પ્રશ્ન સમજી લઈએ. જો આ વર્તુળાકાર તકતી, એના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આઈ, એટલે એનો વ્યાસને અનુલક્ષીને, આ વ્યાસને સમાંતર અને તકતીને સ્પર્શતી, એટલે આ રીતે. અચ્છા, ધારો કે બંને વચ્ચેનું અંતર આપણે કેટલું લઈએ વિદ્યાર્થી મિત્રો, વ્યાસ ડી હોય તો આ ત્રિજ્યા આર કહેવાય, એટલે કે ડી બાય ટુ થાય. ઓકે, તો અહીં આગળ આપણે કિંમતો જ ખાલી મૂકી દઈએ, બરાબર છે? તો એના ઉપરથી આપણને જવાબ મળશે, અને આ જવાબ આપણે જાતે શોધવાનો છે. તો એક પ્રશ્ન હું તમને જાતે આપી રહ્યો છું, બરાબર છે? ફરી એકવાર સમજાવી દઉં. જો તમને અહીં આગળ સમાંતર અક્ષ પ્રમેયનો ઉપયોગ કરવાનો, કેમ? તો કે આપણી પાસે ધારો કે આ વર્તુળાકાર તકતી છે. હવે વર્તુળાકાર તકતીના વ્યાસને અનુલક્ષીને તો એના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એટલે વ્યાસ. ઓકે, તો વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આઈ. હવે સમાંતર અને તકતીને સ્પર્શતી એટલે બીજી આ રીતે અહીં ટચ થઈને નીકળે. અચ્છા, તો આ બંને વચ્ચેનું અંતર એટલે ત્રિજ્યા થાય. આ ફરીથી કુલ અંતર ડી હોય તો આ ત્રિજ્યા ડી બાય ટુ થાય. તો એ મુજબ આપણે આગળ વધશું, બરાબર છે? તો એ તમારે એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો જવાબ લાવવાનો થશે, જે તમારે જાતે ગણવાનો છે.